હવે આગળ વધીશું વધુ એક મુદ્દા પર, અને આ મુદ્દો છે ઇકો સેન્સિટિવ ઝોન. સૌરાષ્ટ્રમાં 3 જિલ્લા ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી, કે જેમાં 196 ગામડાને આવરી લેવામાં આવ્યા છે આ ઇકો સેન્સિટિવ ઝોનમાં, અને તેને લઈને જ હવે વિરોધ જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં તો આપણે જોયું હતું કે ભાજપના જે દિગ્ગજ નેતાઓ છે તે આ ઝોનનો વિરોધ કરતા હતા, અને આપણે સવાલ કરતા હતા કે કોંગ્રેસ આ મુદ્દે ક્યાં છે. કોંગ્રેસ પણ હવે મેદાનમાં આવી છે, અને ભાજપના ધારાસભ્યોની સાથે સાથે કોંગ્રેસ નેતાઓ પણ હવે વિરોધ કરવાના છે. બીજી બાજુ ભાજપના ધારાસભ્યો મેદાનમાં છે. ભાજપ ધારાસભ્યોએ વનમંત્રી મોનુભાઈ બેરાને આ અંગે રજૂઆત કરી છે. વનમંત્રી સહિત મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક યોજી ચર્ચા પણ થઈ. વનમંત્રીએ ફરી એકવાર આશ્વાસન આપ્યું છે, બિલકુલ એમાં રજૂઆતો કરવામાં આવી છે કે ખેડૂતોને જે સમજાય એ રીતે સરળ ભાષામાં સ્પષ્ટ કરો. આ મુદ્દો શરૂઆતથી હું આ જ વાત કહી રહ્યો છું કે અહીંયા એક તો પહેલા તો એક કમ્યુનિકેશન ગેપ છે, અને આ જયારે કૌશિક વેકરિયા, મહેશ કસવાલા, જેબી કાકડિયા આ બધા આજે જયારે હમણાં થોડી વાર પહેલા જ આ બેઠક થઈ છે એ વનમંત્રીને મળ્યા, તો એમણે કહ્યું કે ખેડૂતને સમજાય એ રીતે સ્પષ્ટ બાબતમાં આ ઇકો સેન્સિટિવ ઝોન છે એની સમજણ આપો, કેમ કે આમાં ગેરસમજ બહુ બધી થઈ રહી છે, એના કારણે પણ ઘણા બધા લોકો વિરોધમાં આવી રહ્યા છે. કદાચ એમને એ મુદ્દો નડતો પણ ના હોય એવું પણ બને, બની શકે. પણ આ તો એક વાત થઈ કે જે અત્યારે બેઠક થઈ છે, એ સિવાય બીજી પણ બેઠકો, જે આંદોલન જે થવાનું છે, કાલનો દિવસ મહત્વનો છે, પણ અત્યારે આપણી સાથે નિકુંજ જોડાયેલા છે. નિકુંજ, અત્યારે જે મળ્યા ધારાસભ્યો થોડી વાર પહેલા, આવતીકાલે પણ કાર્યક્રમ છે, પરમ દિવસે પણ કાર્યક્રમ છે, ઇકો સેન્સિટિવ ઝોન નો જે મુદ્દો છે હવે સંગીન બનતો જાય છે. નિકુંજ, કારણ કે ભાજપના ધારાસભ્યો આજે ગાંધીનગર પહોંચ્યા અને વન મંત્રીને તેમને રજૂઆત કરી છે ઇકો સેન્સિટિવ ઝોન ને લઈને. વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા, કે જે અમરેલીના ધારાસભ્યો છે, આ ઉપરાંત મહેશ સસવાલા, જેબી કાકડિયા સહિતના ધારાસભ્યો આજે વનમંત્રી મુરુ દેરા સામે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ગામડામાં ખેડૂતોની સમસ્યાના નિવારણ સંદર્ભે ધારાસભ્યોએ માંગ કરી છે. મંત્રાલયના અધિકારીઓ પણ આ બેઠકની અંદર હાજર રહ્યા. આ ઉપરાંત અમરેલીના ડીસીએફ પણ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા. ખેડૂતોને સમજાય તેવી સરળ ભાષામાં સ્પષ્ટતા કરવા સંદર્ભે આ તમામ ધારાસભ્યોએ રજૂઆત કરી છે. સ્વાભાવિક છે, ભાજપ પક્ષના ધારાસભ્યો છે એટલે ખુલીને વિરોધ ન કરે, પરંતુ કોઈ બચગાળાનો રસ્તો નીકળે તે સંદર્ભમાં આ બેઠકની અંદર ચર્ચા થઈ છે. કારણ કે ધારાસભ્યો જે છે તેમને હાલ સુડી વચ્ચે સોપારી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે સરકાર પડખે પણ રહેવું અને વિસ્તારના લોકો જે છે તેમની સમસ્યા, તેમની રજૂઆત જે છે તેમને પણ સાંભળવી, અને તેના જ માટે કદાચ આ ધારાસભ્યો પહોંચ્યા, પોતે ફોટો પણ પાડ્યા અને ફોટો મીડિયામાં પણ તેમને આપ્યા છે, કે જેથી તેમના વિસ્તારની અંદર લોકોને પ્રશ્નોની બાબતની જાણકારી પણ મળે કે ભાઈ ધારાસભ્યો આ મુદ્દે રજૂઆત કરી છે. જરૂરથી સેન્સિટિવ મુદ્દો છે, ખેડૂતો સાથે જોડાયેલો મુદ્દો છે, ગામડા સાથે જોડાયેલો મુદ્દો છે, તે સાથે જંગલ સાથે જોડાયેલો મુદ્દો છે, તેને કારણ કે જે રીતે તેમણે એવું કહ્યું કે ખેડૂતોને સમજાય, નિકુંજ કહે છે એવું પણ હોય વિકાસ કે ખુલીને, કેમ કે ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને શાસક પક્ષના પ્રતિનિધિ છે એટલે કદાચ ખુલીને વિરોધ ના કરે તો એ જે સુડી વચ્ચે સોપારી વાળી વાત છે મને વધારે વ્યાજબી લાગી, કેમ કે બની શકે કે લોકોને સમજણ નથી અથવા સમજણ જે આપવી જોઈએ એ કમ્યુનિકેશન ગેપ છે કે ઇકો સેન્સિટિવ ઝોન નો ખરેખર અર્થ ગ્રાઉન્ડ. એટલે આમાં ભાજપની અંદર પણ બે ધડે એવા થઈ ગયા છે જાણે કે હર્ષદ રીબડિયા છે તેમણે ખુલીને વિરોધ કર્યો, દિલીપ સંઘાણી પણ ખુલીને વિરોધ કર્યો, બરાબર, જૂનાગઢ જિલ્લાના ભાજપ પ્રમુખ તેમણે પણ ખુલીને વિરોધ કર્યો, પરંતુ મહેશ કસવાલા, જેવી કાકડિયા, કૌશિક વેકરિયા આ બધા શું કહી રહ્યા છે કે ભાઈ ખેડૂતોને સમજાય એ રીતની તમે વાતો રજૂ કરો. અને કૌશિક વેકરિયા એવું પણ કહી ચુક્યા છે કે અમે તો દિલ્હી સુધી પણ રજૂઆત કરવા તૈયાર છીએ, ભૂપેન્દ્ર યાદવનો સમય પણ તે લેવાના છે અને આ મામલે તે રજૂઆત કરવા જવાના છે. પરંતુ જે હવે મારે વાત કરવી છે, આપણે જે વાત કરી રહ્યા હતા કે ભાજપ અને કોંગ્રેસ તે પણ એક એક સાથે આવ્યા મુદ્દે તેવું લાગી રહ્યું છે, એવી અત્યારે માહિતી એ મળી રહી છે કે ભાજપ અને કોંગ્રેસના મોટા નેતાઓ છે એક સાથે આ ઇકો જે સેન્સિટિવ ઝોન છે તેનો વિરોધ કરવાના છે. એકમેકના ઘોર વિરોધી જો એક મંચ ઉપર આવતા હોય તો એનો અર્થ કે જે ગ્રાઉન્ડ, જે રિયાલિટી છે, જે જમીની હકીકત છે, ત્યાંના જે લોકો છે એ ખરેખર આ ઇકો સેન્સિટિવ ઝોનના ખૂબ જ વિરોધમાં છે, ત્યારે જ શાસક અને વિપક્ષ બંને એક સાથે આવી જતા હોય.
આજે હિતરક્ષક સમિતિનું મહાસંમેલન હતું, એટલે ઘણા બધા આયામ જો ભેગા કરીએ તો એવું થાય છે કે યા તો તમે હજુ પૂરતું કમ્યુનિકેશન કરવાનું બાકી છે, અને યા તો પછી જે પ્રાથમિક જાહેરનામું છે 60 દિવસનો ગાળો છે હજુ, એ પછી જાહેરનામું જે બીજું બહાર પાડો એમાં કંઈક ફેરફાર તો તમારે ચોક્કસથી કરવો પડશે. એટલે જોવાનું રહેશે કે સરકાર હવે એમાં ફેરફાર કરે છે કે પછી ખેડૂતોને લોકોને સમજાવવામાં આવશે, પોતાના પક્ષના લોકોને પણ સરકારે સમજાવવા પડશે, કારણ કે તે લોકો પણ ખુલીને વિરોધ કરી રહ્યા છે. આગળ વધીશું વધુ એક મુદ્દા પર.